મમ્મીની રોટી ગોળ ગોળ. એક દિવસ બંને બટાકાભાઈ બેસીને ભણી રહ્યા હતા. પાપા બટાકા સમાચાર પત્ર વાંચી રહ્યા હતા ત્યારે એકાએક મમ્મી બટાકા આવી અને કહ્યું, આપણે એવું કરીએ કે ગોળ ગોળ રોટલી પેડા પર શરૂ કરીએ. એ તો ઉત્તમ વિચાર છે મમ્મી. પપ્પા, તમે શું કહો છો? હા, કેમ નહીં, આપણે ચાલુ કરવું જ જોઈએ. તો આ રીતે બટાકા પરિવારે નવો વ્યાપાર રોટલી પૈડા પર શરૂ કરવાનો નિર્ણય લીધો અને તરત તૈયારીમાં લાગી ગયા. આ દરમિયાન રીંગણ આવ્યો અને પૂછ્યું, ઓ ટીંકુ, જરા મને પણ બતાવ કે આ રોટલી કઈ રીતે બનાવાય છે. પહેલા થોડુંક લોટ લો, એમાં નાખો મીઠું અને ઘી. બધું એક કટોરીમાં વ્યવસ્થિત રીતે ભેળવી લો. હા, પછી ગુંદેલા લોટને ઢાંકીને બાજુમાં મૂકી દો લગભગ 25 મિનિટ સુધી. હવે લોટને 10 થી 12 ગોળ હિસ્સામાં વિભાજિત કરી લો. હવે વેલણથી આને એવી રીતે વણવી કે એનો આકાર ગોળ ચક્ર જેવો થઈ જાય. હવે તવાને ગરમ કરો અને બંને બાજુથી રોટલીને શેકવી. ગરમ ગરમ રોટલી રીંગણે ખાધી અને કહ્યું, ખૂબ જ સ્વાદિષ્ટ. આ દરમિયાન ભીંડી પણ ત્યાં આવી ગઈ અને પૂછ્યું, આ રોટલી હંમેશા ગોળ કેમ હોય છે? એનો આકાર બીજો કેમ નથી હોઈ શકતો? કેમ કે મમ્મીની રોટલી ગોળ ગોળ, રૂપિયાના પૈસા ગોળ ગોળ, મમ્મીનો ચાંદલો ગોળ ગોળ, પપ્પાના ચશ્મા ગોળ ગોળ, ભીંડાની છત્રી ગોળ ગોળ. વાહ વાહ, તો એટલે જ રોટલી ગોળ ગોળ. કામગાર અને જાદુઈ કૂવો. એક વાર એક ગામમાં હરીશભાઈ નામના એક જમીનદાર રહેતા હતા. તે ખૂબ જ નિયમી વ્યક્તિ હતા. વહેલી સવારે જ્યારે મરઘુ બાંગ આપતો તેની સાથે જ તે જાગી જતા. ત્યારબાદ તે કામગારને જગાડતા અને તેમને ખેતરમાં કામ કરવા મોકલતા. પરેશ અને રમેશ જમીનદારને ત્યાં નવા નવા કામે જોડાયા હતા, પણ તેઓ ખૂબ જ આળસુ હતા અને તેઓ ભારે જહેમતથી જાગતા અને ખેતરમાં જતા. દરરોજ બંને એક કુવાની પાસે સૂતા. રમેશે પરેશને કહ્યું, દરરોજ વહેલી સવારે જાગવું અને ખેતરમાં જવું ખૂબ જ મુશ્કેલ ભર્યું છે પરેશ. હું પણ એમ જ અનુભવ કરું છું રમેશ, પણ આપણે શું કરી શકીએ છીએ? મરઘાની બાંગ સાથે જમીનદાર જાગી જાય છે અને આપણને પણ જગાડી દે છે. વાત તો સાચી કહે છે દોસ્ત, પણ આપણે શું કરી શકીએ? જ્યાં સુધી આમ ચાલે છે ચાલવા દો, બાકી જે કિસ્મતમાં લખ્યું હશે તે જ થશે. જમીનદાર આ બંનેને દરરોજ જોતા હતા અને કાળજીપૂર્વક તેમના વર્તનનું અવલોકન કરતા. એક દિવસ તેમણે વિચાર્યું કે આ બંનેની આળસ માટે કંઈક કરવું પડશે. રમેશ, હજુ કેટલું સમય ઊંઘતો રહીશ? ઊભો થા અને કામ પર જા. જ્યારે બંને કામગાર કુવાની નજીક સૂતા હતા ત્યારે કુવાના તળિયેથી એક અવાજ સંભળાયો અને અચાનક ઊભો થઈ ગયો. જ્યારે તેણે બાજુમાં જોયું તો પરેશ ચીર નિદ્રામાં સૂઈ રહ્યો હતો. એને સમજાયું નહીં કે અવાજ ક્યાંથી આવે છે. તેને લાગ્યું કે કોઈ દુઃસ્વપ્ન હતું અને ફરી ઊંઘી ગયો. પરેશ, હજી કેટલો સમય ઊંઘતો રહીશ? ઊભો થા અને કામ પર જા. આ સમયે પરેશને એ અવાજ સંભળાયો. રમેશની જેમ તે પણ અચાનક જાગી ગયો. તેણે આજુબાજુમાં જોયું પણ કંઈ ન દેખાયું. તેની બાજુમાં રમેશ ચીર નિદ્રામાં સૂઈ રહ્યો હતો. કદાચ મેં કોઈ દુઃસ્વપ્ન જોયું હતું. આગલા દિવસે જ્યારે બંને ફરીથી કુવા નજીક સૂતા હતા ત્યારે બંનેએ એક ભયંકર અવાજ સાંભળ્યો. આળસુઓ, સૂતા જ રહેશો કે કઈ કામ પણ કરશો? એકાએક
બંને જાગી ગયા અને એકબીજા તરફ જોવા લાગ્યા. અલા રમેશ, શું તે પણ એ જ અવાજ સાંભળ્યો? હા, હું તો ભયભીત થઈ ગયો. એ કોઈ દુઃસ્વપ્ન નહોતું. અવાજ આ કૂવામાંથી આવે છે. હું તો કામ પર જઈ રહ્યો છું. જો તારે આવું હોય તો તું પણ ચાલ. અલા એક મિનિટ ઉભો રહે, હું પણ આવું છું. એ દિવસે બંને જણાએ ખેતરમાં ખૂબ મહેનત કરી અને બપોરે કામ કર્યા પછી તેઓ જમીનદારને ત્યાં ભોજન માટે ગયા. જ્યારે તેઓ બપોરના ભોજન માટે બેઠા ત્યારે તેમના ચહેરા પર ડર અને ચિંતા દેખાઈ રહી હતી. જમીનદારે તેમના ડરેલા ચહેરા જોયા અને પૂછ્યું, શું થઈ ગયું? કેમ ચિંતિત દેખાવો છો? પરેશ અને રમેશે તેમને ભયાનક અવાજ વિશે જણાવ્યું. જમીનદાર આ સાંભળી મોટેથી હસવા લાગ્યા. અરે ભાઈ, એવું કાંઈ જ નથી જેવું તમે વિચારો છો. એ કોઈ જાદુ કે દુઃસ્વપ્ન નહોતું. મેં જોયું કે તમે બંને દિવસે ને દિવસે આળસુ થતા જાઓ છો, એટલે મેં તમને પાઠ ભણાવવા માટે કૂવામાંથી એ ભયાનક અવાજ કાઢ્યો હતો. હવે તો નહીં ડરો ને. આજથી તમારી આળસને દૂર કરો અને તમારા કામ પ્રત્યે વફાદાર થાઓ. ત્યારથી પરેશ અને રમેશે તેમના આળસુ સ્વભાવને દૂર કર્યો. ખેતરમાં તેઓ ખૂબ જ મહેનત કરી પોતાના જીવનને સુખમય બનાવ્યું અને ખુશીથી રહેવા લાગ્યા. ઘણા સમય પહેલા ડેન્ટ્રી નામનું એક જંગલ હતું જેમાં એક ચતુર શિયાળ રહેતો હતો. એક દિવસ શિયાળ એટલો ભૂખ્યો થયો કે તે આખા જંગલમાં ખોરાક શોધવા નીકળી પડ્યો. ત્યાં એકાએક શિયાળને જમીન પર પડેલ મૃત જંગલી ભેંસ દેખાઈ. વાહ ભાઈ વાહ, આજે તો લોટરી લાગી ગઈ છે. હું ઓછામાં ઓછા 10 દિવસ સુધી આ ભોજન પર રહી શકું છું. પણ સમસ્યા એ છે કે આની ચામડી ખૂબ જ જાડી છે. પણ હું ચામડી કઈ રીતે કાઢીશ? હવે શું કરવું જોઈએ? એ જ સમયે ત્યાંથી એક સિંહ પસાર થઈ રહ્યો હતો. સિંહને જોઈ શિયાળ તેની સાથે વાત કરવા લાગ્યો. હે પ્રભુ, કૃપા કરીને અહીં આવો. તમે ખરા સમયે આવ્યા છો. આપણે બંને આ મૃત જંગલી ભેંસને સાથે મળીને ખાઈ શકીએ છીએ. શું તારું મગજ તો ઠેકાણે છે? તને ભાન છે કે તું કોની સાથે વાત કરી રહ્યો છે? હું જંગલનો રાજા છું અને હું ફક્ત એ જ ખાઉં છું જેનો હું શિકાર કરું છું. શું તું આટલું પણ નથી જાણતો? શિયાળને આટલું કહી સિંહ ત્યાંથી ચાલ્યો ગયો. થોડાક સમય બાદ ત્યાં એક વાઘ આવ્યો. વાઘને જોઈ, શા, જો આ વાઘ અહીં આવી જશે તો સંપૂર્ણ ભેંસને ખાઈ જશે અને મારા માટે કાંઈ પણ નહીં બચે. કાંઈ કરવું પડશે કે જેથી આ વાઘ અહીંથી પાછો ચાલ્યો જાય. અલા શિયાળ, મારા રસ્તા પરથી હટ. મને માહિતી મળી છે કે અહીંયા મૃત ભેંસ પડી છે. તું જેટલું જલ્દી થઈ શકે અહીંથી જતો રહે. ઠીક છે, જેવી તમારી ઈચ્છા. તમને સાચી માહિતી મળી છે. આ ભેંસનો શિકાર સિંહ દ્વારા કરવામાં આવ્યો છે અને એમણે મને રખેવાળી કરવા માટે કહ્યું છે જ્યાં સુધી એ પાછા નથી આવતા. તો હવે જઈ શકું છું? શું સિંહે આનો શિકાર કર્યો છે? સિંહના આક્રોશ કરતા તો હું ભૂખ્યો રહેવાનું પસંદ કરીશ. શિયાળને આટલું કહી વાઘ ત્યાંથી ચાલ્યો ગયો. એ જ સમયે દીપડો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. શું આ ભેંસનો શિકાર તે કર્યો છે? મારા પ્રિય મિત્ર, હું ખૂબ જ ભૂખ્યો છું. શું આમાંથી હું થોડુંક ખાઈ શકું છું? હું મિત્ર તરીકે તમારી ભૂખ સમજી શકું છું. તમને આ ખાવા માટે પરવાનગી પણ આપી દઉં. પણ આનો શિકાર આપણા રાજા સિંહભાઈએ કર્યો છે. એ કોઈ પણ સમયે આવી શકે છે. પણ મારી પાસે એક યોજના છે. તમે ખાવાનું શરૂ કરી દો. જેમ સિંહ આવશે હું તમને સચેત કરી દઈશ અને તમે ભાગી જજો.
ખૂબ ખૂબ આભાર મિત્ર, તારા જેવા લોકોની તો આ જંગલને ખૂબ જ જરૂર છે. દીપડાએ માંસ ખાવા માટે ચામડીને ફાડવાનું શરૂ કર્યું. ત્યાં શિયાળ બૂમ મારવા લાગ્યો. જંગલના રાજા આવી રહ્યા છે મિત્ર, ભાગો ભાગો ભાગો. શિયાળના બોલતા જ દીપડો ત્યાંથી જતો રહ્યો. પછી શિયાળે એકલા એકલા સંપૂર્ણ ભોજનનો આનંદ માણ્યો.